હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે એસીપીસીમાં જે એમસીએ અને એમબીએ, જે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશન એમસીએમાં જે એપ્લાય કરવાના સ્ટુડન્ટ છે, તો તેમના માટે અત્યારે એસીપીસીમાં એક સર્ક્યુલર આવેલું છે, નોટિફિકેશન. તે આપણે જોઈ લઈએ કે ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન થ્રુ ઇન્ટરનેટ ઇઝ મેન્ડેટરી ફોર એલિજિબલ કેન્ડિડેટ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ધ એડમિશન પ્રોસેસ. એટલે કે જે સ્ટુડન્ટને પાર્ટિસિપેટ કરવું છે તેને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તે એસ્પિરાઇંગ કેન્ડિડેટ નોટ હેવિંગ ઇન્ટરનેટ ફેસિલિટી કેન અવેલ ધ ફેસિલિટી ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન એટ સાયબર સેન્ટર 11-5 ઓન વર્કિંગ ડે ડિઝાઇનેટેડ બાય ધ. એટલે કે જે પણ સ્ટુડન્ટને ઇન્ટરનેટ ફેસિલિટી ના હોય તે નજીકના જે સાયબર કેફે, જે સાયબર સ્પેસ સેન્ટર જે છે, ત્યાં એસીપીસીના ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? તો જે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરતા હોય તેને સીમેટની એક્ઝામ આપેલી હોવી જોઈએ અને પાસ થયેલા હોવા જોઈએ 50% માર્ક, અને 45% એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ માટે છે ફોર એમબીએ અને એમસીએ કોર્સ. ફોર એમબીએ કેન્ડિડેટ વિલ હેવ ટુ ઓપટેન મિનિમમ ક્વોલિફિકેશન એઝ મેન્શન અબાવ એન્ડ પાસ બેચલર ડિગ્રી ઓફ મિનિમમ 3 યર ડ્યુરેશન ફ્રોમ રિકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે જે આપણું સીમેટનું છે તે તો હોવું જ જોઈએ, પણ સાથે કોઈપણ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી 3 વર્ષનો મિનિમમ બેચલર ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ એમબીએ સ્ટુડન્ટ માટે. અને એમસીએ સ્ટુડન્ટ માટે કે કેન્ડિડેટ સેલ અપ્લાય ટુ મિનિમમ ક્વોલિફિકેશન, એટલે કે આપણો સીમેટનો સ્કોર હોવો જોઈએ 50%થી વધારે, અને પાસ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન ઓફ બીસીએ, બીએસસી, બીએસસી આઈટી, સીએસસી, બીટેક, બીઆઈટી, બીટેક આઈટી ઓર ઇક્વિવેલન્ટ. એટલે આમાંથી કોઈ પણ એક્ઝામ આપણે ક્વોલિફાય કરેલી હોવી જોઈએ, પ્રિફરેબલી વિથ મેથેમેટિક્સ, બિઝનેસ મેથેમેટિક્સ ઓર સ્ટેટિસ્ટિક એટ 10+2 લેવલ. એટલે કે 12માં લેવલ પ્લસ તમારે મેથ્સમાં એ સબ્જેક્ટ હોવા જોઈએ, ઇનકેસ મે બી એટ ગ્રેજ્યુએશન લેવલમાં હોવા જોઈએ. અથવા તો ફોર સ્ટુડન્ટ હેવિંગ નો મેથેમેટિક બેકગ્રાઉન્ડ કમ્પલસરી બ્રિજ કોર્સ વિલ બી ફ્રેમ બાય ધ રિસ્પેક્ટિવ યુનિવર્સિટી. એટલે કે જે પણ સ્ટુડન્ટને જો મેથેમેટિક બેકગ્રાઉન્ડ હજી સુધી આવ્યું ન હોય તેના માટે કમ્પલસરી બ્રિજ કોર્સ જે યુનિવર્સિટી દ્વારા હોય છે તે કરેલો હોવો જોઈએ, એન એડિશનલ બ્રિજ કોર્સ રિલેટેડ ટુ કોમ્પ્યુટર સબ્જેક્ટ એઝ પર ધ નોર્મ્સ ઓફ ધ કન્સર્ન યુનિવર્સિટી. એ ડિપેન્ડ કરે છે યુનિવર્સિટી ઉપર. ફોર 95% સીટ ઓફ ધ ટોટલ ઇન્ટેક ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ધ 50% ઓફ ટોટલ ઇન્ટેક ઓફ ધ અનએડેડ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે 95% સીટ છે ગવર્મેન્ટની છે અને 50% જે અનએડેડ ઇન્સ્ટિટ્યૂટ એમાં છે, જેમાં કેન્ડિડેટ સેલ અપટાઈ સેલ હેવ અપટેન મિનિમમ ક્વોલિફિકેશન એઝ પર પ્રિવિલિંગ એડમિશન રૂલ ફોર કોલેજ. એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન તમારું હોવું જોઈએ જે તમે કોલેજનું અપ્લાય કરો છો તેમાં, જે આપણે આગળ વાત કરેલી છે જે બધું. પછી 5% જે ગવર્મેન્ટ એડેડ ઇન્સ્ટિટ્યૂટ છે ઓલ ઇન્ડિયા કોટાની જે હોય તેમાં પણ એડમિશન મળે છે. તો કેન્ડિડેટે શું કરવું જોઈએ? તો અત્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ધ સ્ટુડન્ટ ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન વિલ બિગિન ફ્રોમ 21-6-2024થી લઈને 11-7-2024 સુધીમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. ક્યાં કરવાનું છે? તો તેના માટે પણ છે નીચે કે કેન્ડિડેટ શેલ હેવ ટુ કમ્પ્લીટ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ બાય અપલોડિંગ ઓર રિલેવન્ટ ડોક્યુમેન્ટ, પેઈંગ રજિસ્ટ્રેશન ફીસ ₹500 એમબીએ સ્ટુડન્ટ માટે છે, અથવા એમસીએ કોર્સ માટે 750 ફોર એમબી એમબીએ અને એમસીએ માટે 500 કોર્સ હશે અને 750 એમબીસી માટે છે થ્રુ ઓનલાઈન મોડ ઓનલી. પછી વાત કરીએ કે એકેડેમિક વર્ષ 2024-25માં રજિસ્ટર ઓનલાઈન ઓન વેબસાઇટ પર આપેલી છે કે gujacpc.admission.nic.in, એના થ્રુ તમારે અપ્લાય કરવાનું રહેશે. પ્લીઝ નોટ ધેટ નો અધર મીન્સ ઓફ રજિસ્ટ્રેશન આર અવેલેબલ. ફર્ધર મોર ચોઇસ ફિલિંગ, પેમેન્ટ ઓફ ટોકન ફીસ, એડમિશન કન્ફર્મેશન સેલ ઓલસો બી ડન ઓન ધ સેમ વેબસાઇટ. એટલે કે કેન્ડિડેટે આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે, પછી એમાં લોગિન કરીને તમારે આગળની બધી પ્રોસેસ આ વેબસાઇટ થ્રુ થશે. બીજી કોઈ પણ રજિસ્ટ્રેશનની આના સિવાય કોઈ પણ બીજો ઓપ્શન છે નહીં. એટલે તમારે એડમિશન લેવું હોય એસીપીસી થ્રુ તો આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કેન્ડિડેટ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ રજિસ્ટ્રેશન હે અંડરટેકિંગ ફોર્મ તો તમારે ભરવાનું રહેશે. તમારે એલિજિબિલિટી ક્રાઇટેરિયાના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. નો નીડ ટુ સબમિટ ઓર વેરીફાય એની ડોક્યુમેન્ટ ઇન પર્સન. ધ એન્ટાયર એડમિશન પ્રોસેસ ઇઝ કમ્પ્લીટલી ઓનલાઈન. એટલે કે કોઈ પણ આપણી ઓફલાઈન પ્રોસેસ નથી, આખી પ્રોસેસ આપણી ઓનલાઈન છે. એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ઓફલાઈન સબમિટ નથી કરવાના અત્યારે.
ટ્યુશન ફી વોરિયર TFWS સુપર ન્યુમરરી સીટ આર નોટ અવેલેબલ ફોર એડમિશન, એટલે કે TWFની સીટ અવેલેબલ છે નહીં MBA અને MCA કોર્સ માટે. કેન્ડિડેટ કેન અપટેન ઇન્ફોર્મેશન લાઇક ડિટેલ નોટિફિકેશન ઓફ કોર્સ એડવર્ટાઇઝમેન્ટ ઓલ ટાઈપ ઓફ લેટેસ્ટ અનાઉન્સમેન્ટ, એ બધું છે. લાસ્ટ યરનો કટઓફ, એ બધું. લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ સાયબર સ્પેસ સેન્ટર, એડમિશન શિડ્યુલ, મેરિટ લિસ્ટ એન્ડ ઓલ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એડમિશન પ્રોસેસ ઓન એટ વેબસાઇટ scpc.gujarat.government.in. એટલે કે આ આપણી વેબસાઇટ ઉપરથી તમે બધી માહિતી લઈ શકશો કે તમારી ક્યારે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થશે, લાસ્ટ યરના કટઓફ કેટલા છે, એડમિશનની શું પ્રોસેસ હોય છે તે બધી. કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ વિઝિટ ધ એડમિશન કમિટી વેબસાઇટ એન્ડ લોગિન ટુ ઓનલાઈન એડમિશન પોર્ટલ થ્રુ ધેર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ ફોર ચેકિંગ વેરિયસ અનાઉન્સમેન્ટ, વેરિફિકેશન પ્રોસેસ એન્ડ અધર ગાઈડન્સ ઓન ડે ટુ ડે. એટલે કે તમારે રેગ્યુલરલી વેબસાઇટનું વિઝિટ કરતા રહેવાનું છે. આ હેલ્પલાઈન નંબર પણ આપેલો છે અને આ સર્ક્યુલર 20/6/2024 દિવસે આવેલું છે. તો તમને એમ જે પણ MCA અને MBA સ્ટુડન્ટવાળા હતા તેમને અત્યારે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, તો તમે એપ્લાય કરી દો જેમાં કીધેલું છે 21/6/2024-11/7 સુધીમાં. થેન્ક યુ વેરી મચ.